हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं भूषन्न पावृणु सत्यधर्माय दृष्टे। આપણા જે દાદાઓ રોજ આવા નવી નવી ડિઝાઇનના હાર બનાવતા હોય એને કેટલા ધન્યવાદ દેવા પડે બાપા, બહુ સારું બાપા, બહુ સારું। આપણે ત્યાં તો ઘણા ઘણા દાદાઓ હમણાં ભાઈ ખરેખરા ખીલ્યા છે, ખરો રાજીપો રળી રહ્યા છે। વિક્રમ સંવત 2075 ફાગણ વદ છઠ મંગળવાર તારીખ 26 માર્ચ 2019 કથાસ્થળ કુંડળધામ ભજન હોલ। શિવલાલભાઈ શેઠના આખ્યાનમાં આપણે બધા આગળ વધીએ। એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલભાઈને વાત કરી છે, શિવલાલભાઈ મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં અને પોતે બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં કાયમ રહેવાય નહીં। ગુણાતીતાનંદ સ્વામીનું આ સૂત્ર, સ્વામિનારાયણ ભગવાનને પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામમાં એટલે કે સ્વામિનારાયણ ભગવાનના ઘરે પહોંચાય નહીં અને પોતે શુદ્ધ બ્રહ્મરૂપ થયા વિના ત્યાં કાયમ રહેવાય નહીં। તો બે બાબત કમ્પલસરી થઈ ગઈ, એક આ બેઠા છે દુધિયા વાઘાવાળા એને જેવા છે એવા યથાર્થ પુરુષોત્તમ નારાયણ જાણવા જોઈ, એ અક્ષરધામનું પાક્કું એડ્રેસ છે। આપણે પોતે અક્ષરધામ રૂપ હોવા જોઈએ, એ અક્ષરધામમાં સેવામાં રહેવાનું ક્વોલિફિકેશન છે, એ આપણી પાત્રતા છે। જો આ બે બાબતમાં આપણે કમ્પ્લીટ હોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પુરુષોત્તમ નારાયણને પમાય અને એની સેવામાં રહેવાય। ત્યારે શિવલાલભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે સ્વામી મહારાજને પુરુષોત્તમ કેમ જાણવા ને બ્રહ્મરૂપ કેમ થવાય, આવું પૂછું। આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણ્યા એટલે શું જાણવાનું હોય, શું જાણીએ તો આપણે આપણા વાલા મહારાજને પુરુષોત્તમ નારાયણ જાણ્યા કહેવાય અને બ્રહ્મરૂપ થવું હોય તો કેમ થવું? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, એ મહારાજ તો સર્વોપરી છે અને સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે। પુરુષોત્તમ નારાયણ જાણવા માટે આટલો પ્રતીતિપૂર્વકનો પુરુષોત્તમનો પરિચય આવશ્યક છે। એક વાત, તેઓ સર્વોપરી છે, શું છે સર્વોપરી, એને જ કહેવાય કે જેના ઉપર હવે કોઈ હોય જ નહીં। જો હજી એના ઉપર કોઈ કંટ્રોલર હોય તો એ સર્વોપરી નથી। પહેલામાં પહેલો પરિચય, સ્વામિનારાયણ ભગવાન કેવા છે? સર્વોપરી, ચક્રવર્તી, સમ્રાટ, રાજા, ધીરાજ, સૌના ધણી, સૌના કંટ્રોલર, સૌના સ્વામી, છેલ્લામાં છેલ્લો છેડો છે ચૈતન્ય જગતમાં, સૌથી ઉપર જે બેઠા છે એ જ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, પછી સર્વ અવતારના અવતારી છે। આ ધરતી ઉપર, આ બ્રહ્માંડમાં અને અનંત બ્રહ્માંડોમાં જેટલા પણ કાંઈ ભગવાનના અવતારો થાય છે, બધા જ અવતારોનું મૂળ કંદ, એ તમામ અવતારોમાં આવું ઐશ્વર્યનો આવેશ કરાવનારું મૂળકન પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એટલે સ્વામિનારાયણ ભગવાન છે। અવતારીને કારણે અવતાર હોઈ શકે, અવતારોને કારણે અવતારી હોઈ શકે એવું નહીં। જો એક કોઈ અવતારી છે એ એવો સંકલ્પ કરે કે મારે આમના નિમિત્તે એક આવો અવતાર લેવો છે,
તો એ પુરુષોત્તમ નારાયણ જેને નિમિત્ત બનાવી અને આ ધરતી ઉપર અવતાર પ્રગટ કરે એ બધા જ અવતાર સ્વરૂપો કહેવાય. એ જે જે કોઈ ભગવાનના અવતારભૂત થયા એ અવતાર થવાનું મૂળ કારણ સ્વામી નારાયણ છે. કેવું કહેવાય કહો લ્યો. એટલે તો ગુણાતીતાનંદ સ્વામી આપણા એ વખતના સંતો ક્યારેક આવું બોલ્યા છે કે બાપ આ તો અનંત ભગવાનોનો ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. અનંત વિશ્વમાં જે કાંઈ બની રહ્યું છે એ બધાનું જે જે કાંઈ કારણ હોય એ કારણો ભેગા કરો તો કારણનું કારણ એમ થતા છેવટનું જે કોઈ એક કારણ એ સ્વામિનારાયણ છે. તે ઉપર મધ્યનું 9મું અને અંત્યનું 38મું વચનામૃત વંચાવ્યું. મહારાજ ધામમાં ગયા ત્યાર પછીની આ બધી જ કહાનીઓ છે, એટલે એ વખતે 262 વચનામૃત ફિક્સ થઈ ગયા છે, મહારાજે પોતે જ વેલિડ કરી આપ્યા છે. એટલે આપણા નંદસંતો સૌથી વધુ હવે જે એવરી ડે વાંચે વિચારે એ વચનામૃત ગ્રંથ. તો ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પુરુષોત્તમ જાણવા શું સમજવું જોઈએ, તો પુરુષોત્તમ નારાયણની પરાવાણી જ કાઢી. હાલો લ્યો મધ્યનું 9મું વાંચો. મધ્યના 9મામાં આપણે સ્વરૂપ નિષ્ઠા કેવી રાખવી જોઈએ, આપણને મળ્યા છે એવા સ્વામિનારાયણ ભગવાનને કેવા સમજવા જોઈએ, એનો ઉલ્લેખ ખુદ સ્વામિનારાયણ ભગવાન જ કર્યો છે. એમાં આ જ વાત છે કે આપણને મળ્યું એવું જે આ સ્વરૂપ એને સર્વોપરી સમજવું, સર્વ અવતારના અવતારી સમજવા, અને એ મને પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે એનો કેફ રાખવો. પછી અંત્યનું 38મું વંચાયું, એમાં પણ મહારાજે પોતે જ પોતાની સર્વ અવતારના અવતારી સર્વોપાસ્યપણે અત્યંત સરસ વાત કરી છે. કોઈએ સ્વામિનારાયણ ભગવાનને કેવા સમજવા એ સ્વામિનારાયણ ભગવાનની જ વાણીથી જાણવું હોય તો મધ્યનું 9, મધ્યનું 13, અંત્યનું 38 આવા બધા વચનામૃતો વિચારવા જોઈએ. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે આજ તો સત્સંગમાં આચાર્ય મંદિર અને મૂર્તિઓ તે પણ સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય એમાં શું કહેવું, એ તો સર્વોપરી જ છે એમ સમજવું. આ એક પ્રશ્નનો જવાબ. હજી એક બીજો કયો પૂછ્યો તો શિલાલભાઈએ, બ્રહ્મરૂપ કેમ થવાય જેનાથી આપણે કાયમ પુરુષોત્તમની સેવામાં રહી શકાય, એનો જવાબ. એ શિલાલ શેઠ, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. જે સભામાં બેઠા બેઠા ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરતા હતા ત્યાં જે સંતોની ઉપસ્થિતિ હોય એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેમ છે એમ યથાર્થ સર્વોપરી જાણનારા, એમની આજ્ઞા ઉપાસના પરાયણ રહેનારા પુરુષોત્તમ નારાયણના પ્યારા સંતોને ઉદ્દેશીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા એ ભાઈ આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને, પહેલાં પહેલું આપણે બ્રહ્મરૂપ થવું હોય તો કોક આપણા ધ્યાનમાં બ્રહ્મરૂપ હોવા જોઈએ, કે આમને એમના દેહભાવનું લવલેશ કોઈ વળગણ નથી, એ ક્યારેય પોતાને પુરુષ કે સ્ત્રી માનતા નથી, ક્યારેય પોતાને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર જેવા કોઈ વર્ગીકરણમાં વર્ગીકૃત કરતા નથી, તેઓ તો હર હંમેશ અહમ મમત્વથી ઉપર ઉઠીને, માન અપમાન સુખ દુઃખથી ઉપર ઉઠીને પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણમય જીવન જીવે છે, એનો મતલબ એ બ્રહ્મરૂપ છે. કેવા છે ભાઈ? બ્રહ્મરૂપ. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. જે આ દુનિયાનું કશુંક મળેલું ટળી જાય એનો શોક ન કરે, અને જે ન મળ્યું હોય એની અભિકાંક્ષા પણ ન કર્યા કરે, માત્ર અને માત્ર પ્રસન્ન આત્મા રહીને પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું ભજન સ્તવન એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું જ કામ કર્યા કરે, બાકીનું મળે ટળે એની એને અસર ન થાય, આવા હર્ષ શોકથી પર ઉઠેલા જે સંત એને બ્રહ્મરૂપ કહેવાય. હા, ઘણા લોકોએ
એવો એક સિક્કો બેહાડી દીધો કે બ્રહ્મ સ્વરૂપ ને બ્રહ્મ રૂપ એ તો આ એક જ, એ તો એમની ઘરની માન્યતા, એમને સુપ્રત સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા જે પુરુષોત્તમ નારાયણના બધા મહામુક્ત, એમના મતે આવું કોઈ દિવસ ક્યાંય જોવા મળતો નથી કે તેઓ કોઈ એક વ્યક્તિ વિશેષને જ બ્રહ્મ તરીકે, બ્રહ્મ સ્વરૂપ તરીકે, અક્ષરધામ તરીકે સ્થાપી દેતા હોય. એ આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે, તે બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મરૂપ થવા માટેની બીજી શરત, જેને આપણે બ્રહ્મરૂપ જાણ્યા છે, જેવો બ્રહ્મરૂપ છે, જેવો હર્ષ શોક માન અપમાન સુખ દુઃખથી ઉપર ઉઠીને પુરુષોત્તમ નારાયણ પરાયણ રહી શકે છે, જેઓને ત્રણ દેહ ત્રણ અવસ્થા ત્રણ ગુણનો પાશ લાગતો નથી, એવા જે સંત એનો મન કર્મ વચને સંગ હોવો જોઈએ. જેટલો મન કર્મ વચને એમનો સંગ સમાગમ આત્મીયતા આત્મબુદ્ધિથી એમને સેવતા રહીએ એટલા આપણે પણ બ્રહ્મરૂપ બની જઈએ. આવું ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલભાઈ શેઠને શીખવાડ્યું. આપણે પણ જો બ્રહ્મરૂપ બનવું હોય તો આ જ નિયમ આજે પણ આટલો જ લાગુ પડે છે. આ ધરતી ઉપર જેઓ બ્રહ્મરૂપ દિવ્ય જીવન જીવતા હોય એવા પુરુષોત્તમ નારાયણના પ્યારા સંત, એમને વિશે મન કર્મ વચને સંગ સમાગમથી જોડાયેલા રહેવું, એમને સેવતા 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 આપણે પણ બ્રહ્મરૂપ થવાય છે. તે આ 200 વર્ષનો ઇતિહાસ છે. કેટલા વર્ષનો? 200 વર્ષનો. ગોપાળાનંદ સ્વામી એવા બ્રહ્મ સ્વરૂપ અક્ષરધામ રૂપ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મહામુક્ત હતા, ગુણાતીતાનંદ સ્વામી હતા. એવી જ રીતે ત્યારથી લઈને આજ દિવસ સુધી જે જે આ સંપ્રદાયમાં એવા મહાન બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મરૂપ અક્ષરધામ રૂપ મુક્તો થયા, એમને સેવનારા હજારો હરિભક્તો બ્રહ્મરૂપ થઈ અને અક્ષરધામમાં ગયા છે, સૌ અક્ષરધામમાં રહ્યા છે. આપણે પણ એ જ કામ કરતા રહેશું તો આપણે પણ એ જ પ્રાપ્તિ પામી જઈશું. પછી તો ગુણાતીતાનંદ સ્વામીએ વચનામૃત પ્રથમનું 23, મધ્યનું 45, અમદાવાદનું બીજું અને ત્રીજું આદિક વંચાવીને પછી બોલ્યા, જે આ વચનામૃત સાંભળતા તો એમ જણાય છે જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટક્યો નથી. કેટલા કોટી કલ્પ વયા જાય તો પણ આજે બ્રહ્મરૂપ થવાની વચનામૃતમાં બધી વાત ભાત રીત છે એવું આપણે કર્યા વિના છૂટક્યો નથી. હવે બેને ભેગું કરીને કહે છે, કહેતા સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સર્વના કારણ સમજવા અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માની મૂર્તિમાં તલ્લીન રહ્યા સિવાય છૂટક્યો નથી. તે આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાનના અવતાર હોય પણ એમ કર્યા વિના છૂટક્યો નથી. કેમ છે? એ પણ મહારાજનો મત છે. તે ઉપર મહારાજના કહેલા શ્લોક છે. તે બોલ્યા છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ પરિનિષ્ઠિતોપિ નૈર્ગુણ્ય. ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ ધીતવાન આત્મા રામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યરૂક્રમે કુર્વંત્ય હૈતુ કિમ ભક્તિમ ઇથમ ભૂત ગુણો હરિહિ. એ કાર્ય 4 શ્લોક બોલી ગયા. એવા ઘણા શ્લોક બોલીને પછી કહ્યું, જે આ શ્લોકમાં કહ્યું એમ બ્રહ્મરૂપ થાય અને દેહ તથા દુનિયાને ભૂલી શ્રીહરિમાં જોડાઈ જાય ત્યારે તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. આવું ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલભાઈને કીધું. આજ આપણા કેવડા મોટા ભાગ્યવાલા ભાઈઓ કે એવી જ પુનિત વાતો, એવો યોગ, એવો સંગ અને એવો સમાગમ આજે આપણા ભાગ્યમાં પણ છે. ભગવાન સ્વામિનારાયણ બાપાએ બહુ મોટી કૃપા કરી છે કે આવી ને આવી વાતો આજે પણ બ્રહ્મરૂપ થવાય એવું આપણા ભાગ્યમાં આવ્યું છે. અને આપણી નજર સામે ટપોટપ હવ પાકી પાકીને ધામમાં જાય છે ને. તારે કેટલાકે તેઓ ઘરે ઇજારો ગોઠવી દીધો છે, અમને માનો, અમે જે ઓળખાવીએ એને તમે ઓળખો અને એને માનો,
તો જ તમે અક્ષરધામમાં જાઓ, નહીં તો મરક મરક દાંત પીસી અને એવું હશે કે એ બધાને જન્મ લેવો પડશે અને એક વખત આપણે માનીએ છીએ ને એવું એમને માનવા આવવું પડશે. હવે બેસ ને. અહીંયા આજ 200 વર્ષથી હજારો મુક્તો થઈ થઈને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પહોંચી ગયા. શું કરીએ હવે, ભગવાન બચાવે. બાત બાતના ગાંડપણ અને ગંડવા આ સત્સંગમાં જોવા મળતા હોય છે. આવી વાતો કરતા મોટા સંતો અખંડ તેથી બ્રહ્મરૂપ થઈ જતા ભૂલાઈ જાતું પણ સર્વોપરી સમજણની ઉડતી છોડ્યો અપાર પુરુષોત્તમને જાણતા ભક્તો હજારો હજાર અસંખ્ય ભક્તો શ્રીહરિને જેમ છે તેમ સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણતા અને અક્ષરધામના અધિકારી બનતા. આવા સર્વોપરી જ્ઞાનના અખાડા મોટા સંતો હોય ત્યાં હોય, બાકી તો બીજે બધે વ્યવહાર અને આલોક પ્રધાન થઈ જાય છે. સાચું છે કે ખોટું છે ભાઈ? ગુરુજી એક સાદુ દૃષ્ટાંત દે છે કે આપણે ક્યાંય મુસાફરીમાં જઈ રહ્યા હોઈએ, આવો ઉનાળાનો સમય હોય અને આપણી નજરે ક્યાંય લીલોતરી ચડે, આમ આપણી દ્રષ્ટિ જાતી હોય ને તો વીઘા 5-25 વીઘામાં ક્યાંક લીલોતરી દેખાય, આવા ઉનાળાનો ક્યાંક સાહટિયો ઊભો હોય અને ભાઈ આમ કુંબળા પાંદડા કાઢીને ઘેઘૂર ઘેરાતો હોય તો આપણને શું અંદાજ આવે? ત્યાં પાણી હશે, માનો ન માનો, ચોક્કસ ત્યાં ધમાકેદાર પાણી હોવું જોઈએ, નહીં તો આટલો બધો સાહટિયો ક્યાંથી હોય? ક્યાંક વીઘાના વીઘાનો સરસ મજાનો રજકો ઊભો હોય, લંઘાઈ ગયેલો, માથું નાખી ગયેલો નહીં હો, જેને ભરપેટ પાણી મળતું હોય, આમ ફૂલડા કાઢી ગયો એવો રજકો ઊભો હોય તો આપણને જોઈને અંદાજ ન આવે? ત્યાં પાણી, જ્યાં પાણીયાળું ખેતર છે ભાઈ, આ ખેડૂ પાણીયાળો છે. એમ આજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે નજર કરીએ અને જ્યાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના ભક્તિ આજ્ઞા ઉપાસના પરાયણ રહેનારો જ્યારે આવો ઘેરો દેખાય ને બાપ, ત્યારે ખબર પડી જાય આ પાણીયાળું ખેતર છે. અહીંયા પુરુષોત્તમ નારાયણે પરમ કૃપા કરી અને એક આધ્યાત્મિકતાનું સિંચન કરવાનું ચાલુ રાખ્યું છે. જો ક્યાંક આવા મોટા પુરુષ ન હોય તો બધે વ્યવહાર અને આલોક પ્રધાન થઈ જાય. હવે કોઈ વ્યવહાર હાચવા કરે સત્સંગમાં, વ્યવહાર વ્યવહાર અને નકરો જ વ્યવહાર, કથા વાર્તા તો નહીં જેવી, નકરો વ્યવહાર ચાલે અને બાકીનો હવ ને આલોક પ્રધાન. બસ આલોકમાં જે કંઈક ગણાય, નોંધ લેવાય, નજરે ચડે એનું જ તાન. આ તો ગુણાતીતાનંદ સ્વામી અને શિવલાલભાઈ શેઠ વચ્ચે જે થયેલું એની વાત આવી, પણ શિવલાલભાઈ શેઠ ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા મહામુક્તોને સેવતા, પછી એ બ્રહ્મરૂપ થતા એ કેવી રીતે પ્રેક્ટિકલ પ્રોસેસ થઈ રહી હતી એનો એક પાર્ટ બહુ જ સારો શીખવા જેવો આવે છે. કોઈ પણ આજે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેવા છે એવા જાણી માણી અક્ષરધામમાં કાયમ રહેવા ચાહતા હોય તો એને માટેનો આ એક શીખવા જેવો પોઈન્ટ સરસ છે. શિવલાલ શેઠ જ્યારે જ્યારે સંતોનો સમાગમ કરવા જતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જેવા અનેક સંતો જે જે વાતો કરે તેને નોંધી લેતા. શું કરતા ભાઈ? જે વાત બરાબર પોતાને હાર્ટ ટચ લાગી જાય, એકદમ આમ દિલ સ્પર્શી આવી જાય એ વાત તેઓ નોંધી લેતા. આ વાત મારા માટે જ મહારાજે કરી છે અને તેની એક શિક્ષાપત્રી જેવડી નાની પુસ્તિકા બનાવી પૂજામાં નિત્ય અભ્યાસ માટે રાખતા. બોલો, જેમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાણી શિક્ષાપત્રી, એમ એમના મહામુક્તોની વાણીની પણ એવડી એક ચોપડી રાખતા. શિક્ષાપત્રી વાંચે પછી આની પણ 1-2-4 વાતો વાંચે, એમાં જે વાત પોતાના દિલને અત્યારે જરૂરી જણાતી હોય, કંઈક દિલસ્પર્શી થઈ રહી હોય ત્યાં નિશાન મૂકી
અને એને ઘણા દિવસોથી વાંચી વાંચીને વાગોળ્યા કરે. એવું નહીં કે પછી રોજ પાના ફેરવી જ નાખવાના, ફેરવી જ નાખવાના, કામનું ન કામનું, અસરકારક બિન અસરકારક, એવું કંઈ નહીં. જે અસરકારક છે, જે ખરેખર જરૂરી જણાય છે, ત્યાં નિશાન મૂકેલું હોય એ નિશાન એક દી, બે દી, ચાર દી, પાંચ પાંચ દિવસ સુધી મનન ચિંતનમાં ચાલુ જ ચાલુ રાખે. પોતાના અંતરને સ્પર્શતી હોય, જીવને જગાડતી હોય એવી વાતો લખી નિત્ય તેનો અભ્યાસ કરીએ તો શિવલાલ શેઠની જેમ આપણા જીવનમાં પણ સુધારો થાય. જે જાગૃત આત્મા હોય તેને આ બહુ કામનું છે. જેમને માત્ર દિવસો ઉપર દિવસો પાસ કરવાના હોય અને જિંદગી આમનામ વિતાવી જ દેવાની હોય એને કાંઈ કામનું નહીં. એને ખાવા મળે, હોવા મળે, હરવા ફરવા મળે, ભયો ભયો. પણ અંદરથી જાગેલો આત્મા એક નિશાન લઈને ચાલતો હોય કે મારે આટલી ઉંમરે અહીં પહોંચવું જ છે અને આ જન્મે પૂરું કરવું જ છે, એને આ બહુ જ કામની વાત છે. કે પુરુષોત્તમ નારાયણ કોઈ મોટા પુરુષ દ્વારા આપણા જીવનમાં કોઈ સારી વાત કૃપા કરીને આપે કે જે આપણા માટે બહુ જ કામની હોય, એ વાત ખાલી નોટોમાં પડી રહે એમ નહીં, એને જુદી તારવેલી એ એક વાતની નાની એવી કોઈ નોંધપોથી આપણી સાથે હોવી જોઈએ અને એનો કાયમી અભ્યાસ ચાલતો હોવો જોઈએ. આમાંથી કેટલાક એવા સંતો છે, હું એમને ઓળખું છું, કે તેઓ આખા વરસ વરસના એક ટાર્ગેટ ફિક્સ કરે છે. કથાવાર્તા તો રોજ થાય, રોજ સાંભળે, રોજ નવી અવનવી વાતો આવે, પણ એ બધી વાતો સાંભળીને એમણે જે આ વર્ષે નક્કી કર્યું હોય ને એ ભૂલી ન જાય. એ બધી જ વાતો એ ઠરાવને પરિપુષ્ટ કરે, વેગવંતી બનાવે. એ જે વાર્ષિક ઠરાવમાં જે લખી રાખ્યું હોય એને એવરી ડે વાંચે, એનો હિસાબ રાખે કે મેં આ વર્ષે 2019 સંબંધ 2075માં નક્કી કર્યું હતું કે આટલા પાસા આ વર્ષે કેળવવા છે, આટલો ટાઈમ તો હોય ગયો. કેમ થાય છે, જ્યારે જ્યારે આનો પ્રસંગ પડે છે ત્યારે માની લ્યો. કોઈ એક સંતે એવું લખ્યું છે કે મારે નિધિક્ષની દ્રઢતા વધારવી. જ્યારે જ્યારે કોઈક પ્રકારે અપમાન થાય છે ત્યારે નિર્માનીપણું રહે છે કે વહેતું થઈ જાય છે, કેટલો ખળભળાટ થાય છે, કેટલું ખોટું લાગે છે, કોઈક પ્રકારે મારા ગુરુજી કે મારા ગુરુભાઈઓ કે અન્ય કોઈ પણ દ્વારા ક્યાંક મને એવા શબ્દો કહેવામાં આવે ત્યારે મારા અંતઃકરણમાં એની કેટલી અસર થાય છે. હું સહજ સ્વાભાવિક નિર્માનીપણું ધારી રાખું છું કે વહેતું થઈ જાય છે, એનો એ તાળો મેળવા કરે છે. જ્યારે જ્યારે શોક દુઃખ માન અપમાનના પ્રસંગ પડે ત્યારે હું કેટલી ધીરજ રાખી શકું છું. ચાલો કદાચ અંતઃકરણમાં એની કિંચિત અસર થઈ, પરંતુ થયેલી અસરને હું કેટલી દાબી શકું કે ભખ ભખ બોલી નાખું, કાંઈ પણ રિએક્શન આપી જ દઉં કુસંગી જેવું. એ ધીરજની ચકાસણી કરે છે. માની લો કોઈ પણ પ્રકારના વાંક ગુના વિના કોકે આપણા ઉપર કોક આઘાત લગાયો, કોઈના દ્વારા મહારાજે એવી કસોટી કરી કે આપણને ખરેખરી કંઈક આમ સમસમી જાય એવી ઘટના ઘટી ગઈ, એ બધું જ બન્યા હોવા છતાં મારે જો સાધુતા જાળવવી હોય તો ક્ષમા ભાવના જાળવવાનો સૌથી પહેલો મારો પોઈન્ટ છે કે હું આ વખતે ક્ષમા રાખી શકું છું કે એના માટે પણ હું ઘણું બધું ન વિચારવાનું વિચારે ચડી જાઉં છું. હવે એમનાથી થઈ ગયું, એમને ખબર નહીં હોય, એ જાણતા પણ નહીં હોય, કદાચ મહારાજ એમને નિમિત્ત બનાવ્યા હશે, એમનો એવો ઈરાદો નહીં હોય, અને કદાચ નહીં ને એનો ઈરાદો હોય, પરંતુ મારો ઈરાદો સાધુતા રાખવાનો જો સાફ સાફ હોય તો મને જેટલી પણ એના પરત્વે હલકી ભાવનાઓ થાય તો હું તો સાધુતામાંથી પડી ગયો કે ન પડી ગયો ભાઈ? હું એને ભૂલ ભરેલો માનું છું, એના માટે નબળા ઘાટ કરું છું કે આવા નવા આમ જે કાંઈ હોતું હશે ને અત્યારે તું કરે છો એ એમ હોતું હશે? આવો હિસાબ એવરીડે મેળવા કરે, ક્યાં
નિર્માનીપણું, ધીરજ અને ક્ષમાનો શું તાળો મળ્યો, કેટલો મળ્યો, કેટલી જગ્યાએ ફેલ જાઉં છું, એવો રોજ અભ્યાસ રાખનારા બાપ આમાં બેઠા છે, આ સભામાં બેઠા છે. જેને જાગતા રહેવું છે, જેને એક ફિક્સ લક્ષ્ય ઉપર આ જિંદગીમાં પહોંચી જવું છે, એણે આ બધું જ મેળવતા રહેવો જોઈએ. અમદાવાદ કે બોમ્બેથી એક ફ્લાઇટ ઉપડે, એને ન્યૂજર્સી, ન્યુયોર્ક, શિકાગો કે કદાચ કેલિફોર્નિયા સુધી જવાનું હોય તો અહીંયાથી ઉપડ્યા પછી 12 કલાક, 15 કલાક એ ફ્લાઇટ આકાશમાં ઉડતી રહે ત્યાર નીચે ઉતરે, અને એ ટાઈમે ઉપાડવાની હોય અને ટાઈમે પહોંચાડવાની હોય. હવે એમાં વચ્ચે ઘણી વખત હવામાન બગડે, અવકાશમાં એટલો બધો પવન ફૂંકાઈ રહ્યો હોય કે એ બધાનો સામનો કરતાં 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 એમણે આ ફ્લાઇટ પાસ કરવાની છે અને ટાઈમે ત્યાં પહોંચાડવાની છે, ક્યાંક ધીમી પાડવી પડે, ક્યાંક એ વાતાવરણને અનુરૂપ કરવું પડે, અને છતાં પાછું બને ત્યાં સુધી પેલું ટાઈમિંગ સાચવવાનું છે. હવે કોઈ પાયલોટ બેઠો બેઠો પડીકી ખાધ્યા કરે, ઘડીક વિમલ ને ઘડીક બીજી કઈ ચાલે છે આ બાજુ ખબર હોય, માણેકચંદ ચાલે છે અત્યારે, અને પછી એમ કે લ્યો 1.5 કલાકનો ફેર પડી ગયો, લ્યો આમ થઈ ગયું તેમ થઈ ગયું, તો એવું ચાલે મારા ભાઈઓ? એક જાગતો પાયલોટ, એક સાવધાન પાયલોટ, મુશ્કેલીઓ આવે તો મુશ્કેલીઓમાંથી પસાર થવાની સાવધાની વર્તે, એ મુશ્કેલીઓને કારણે ટાઈમિંગ અપસેટ થવાનું હોય તો ફરી એને સેટ કરવાની સાવધાની વર્તે. આખી ફ્લાઇટમાં રહેલા સેંકડો પેસેન્જરોને કોઈ ઈજા ન થઈ જાય એની પણ પૂરેપૂરી કાળજી રાખે, પોતાની ડ્યુટીમાં કોઈ કસર ન આવી જાય એવું જે કામ કરી જાણે બાપ, એ જાગતો પાયલોટ કહેવાય. કેવો જાગતો? થોડાક સમય પહેલાં અમેરિકાના એક એરપોર્ટ ઉપરથી એક પ્લેન ટેક ઓફ થયું, એ જેવું ઉપડ્યું અને બરાબર હજી સ્પીડ પકડે, એકદમ એના રનવે ઉપર સેટ થાય, ત્યાં એના જે પ્લેનને ઉડાડનારા પવનથી ગતિ આપનારા પંખા હોય ને, એ પંખાની અંદર 1, 2, 3, 4 ઉપરા ઉપર એક આખી પક્ષીની હારમાળા ઉડી આવતી હતી ને, એ અંદર ઘૂસી ગઈ. એકાદ પક્ષી ઘૂસે ને એ તો પેલો પંખો હોય તે કચડી મુચડીને કાઢી નાખે, પણ એક પક્ષી ઘૂસ્યું ત્યાં બીજું, એ બીજું નીકળે ત્યાં ત્રીજું, અને એની આખી સ્પીડ બેસી ગઈ. પાયલોટને ખબર પડી ગઈ કે અરે મુશ્કેલી આવી ગઈ, હવે ગતિ ન થાય. કોઈ પણ સંજોગોમાં આ પ્લેનને નીચે ઉતારી લેવું પડે. હવે એમ ધડાંગ દઈને કંઈ પ્લેન ઉતરે ભાઈ? એને તો અહીંયા પૃથ્વીએ ટાયર અડ્યા પછી પણ કમસે કમ 1 માઇલ દોડવાનો રસ્તો જોઈએ. જો 1 કિલોમીટર સુધીની જગ્યા ન હોય તો એટલી બધી સ્પીડમાં ઉડી રહ્યું હોય કે ઊંધું વળી જાય. હવે આને ક્યાં ઉતારવું મન કયો ને, ઠીક પડે ત્યાં કંઈ પ્લેન ઉતારે એવા રોડ હોય? પછી એ પાયલોટે ઘડીભરમાં એવું ડિસિઝન લઈ લીધું કે ત્યાં જ નજીકમાં એક મોટી નદી હતી, ન્યૂજર્સી ન્યુયોર્ક વચ્ચે નથી જાતી અને કંઈક નામ છે મને નથી આવડતું, એ બહુ જ મોટી નદી. અને પાયલોટ એ જાણકાર માણસ તો બોલો, એણે ધીરે રહીને એ નદીમાં પ્લેન ઉતારી દીધું. કારણ કે જો સીધું જમીન ઉપર લેન્ડ કરે ચોક્કસ ઈજા થાય થાય ને થાય, એ તો ભડકો થઈ જાય, ઊંધું વળી જાય, વાગી જાય, કેટલો પણ પ્રોબ્લેમ થાય, સૌથી વધારે વધારે બચવાના ચાન્સ હોય તો ક્યાં? પાણીમાં. એ દરિયા જેટલી ઊંડી તો હોય નહીં કોઈ દિવસ, અને ઉતારવું હોય તો ત્યાં ઉતારી શકાય. એવું એકદમ બેલેન્સ કરીને ધીરે 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 આમ કરતાં 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 નદીમાં પ્લેન ઉતારી દીધું, અને અગાઉ લોકોને જાણ કરી દીધી
કે ભાઈ ઉછ્યો છે ને હું અહીં પ્લેન ઉતારું છું, પ્લેન ઉતરું ત્યાં તો ભાઈ બધે ખબર પડી ગઈ ને બોટો ઉપર બોટો વછૂટી. અને મેં એવું સાંભળ્યું છે કે પ્લેન નદીમાં ઉતાર્યું, એક પણ માણસને મરવા દીધો નહીં. બોલો, કેવો જાગતો હશે એ પાયલોટ? એમ મારા ભાઈઓ, આપણે બધાને અહીંથી અક્ષરધામ સુધી આપણી ફ્લાઇટ નિર્વિઘ્ન પુગાડવી હોય ને બાપા, તો આવા જાગતા રહેવો પડે. એના માટે આ બધું જરૂરી છે. જે જાગૃત આત્મા હોય તેને આ કામનું છે, ખપ વિનાના તો ગમે તેટલી વાર આવું સાંભળે છતાં તે અમલમાં મૂકી શકશે નહીં. શિવલાલ શેઠ સારી વાતોની નોંધ પોથી રાખતા અને તેનો અભ્યાસ કરતા. તે પુસ્તિકામાં શેઠે જે વાતો નોંધી છે તે તેમના વંશજો પાસેથી મળતા કવિ માવદાનજીએ તેમાંથી પ્રસાદીભૂત 9 વાતો નોંધી છે, તે થોડીક આપણે જોઈ લઈએ. શિવલાલભાઈ શેઠે જાતે લખેલી એ ચોપડી, એ ચોપડીમાંથી ઘણી બધી વાતોમાંથી કેટલી વાતો? 9 વાતો માવદાનજીએ નોંધેલી. પહેલી વાત, એ આ દેહ દુઃખરૂપ છે તે સાક્ષાત થાય છે છતાં ભૂલી જવાય છે. આ દેહ દુઃખનો દરિયો છે, આજ દિવસ સુધીમાં ઘણીવાર અનુભવાઈ ગયું છે કે નથી અનુભવાઈ ગયું? તો પણ ભૂલી જવાય છે. કહેતા દેહે દુઃખ આપ્યા હોય તેનો અનુભવ થયો હોય તો પણ અહમને આસક્તિ આંધળા છે, તેથી ભૂલાડી તે જીવને દેહરૂપ કરી નાખે છે. બીજી વાત, શિવલાલ શેઠને વડતાલમાં આંજણીનું બહુ દુઃખ થયું હતું. તે જોવા સારું ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ત્યારે વાત કરી છે, આપણું પ્રારબ્ધ ભગવાનના હાથમાં છે, તે આવરદા આવી રહી હોય તો પણ ભગવાનને દેહ રાખવો હોય તો રહે, અને આવરદા હોય અને તેડી જવા હોય તો તેડી જાય. બધું કોના હાથમાં? એટલે તો મહારાજ બોલ્યા છે કે ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે, આમ ડાયો સુજ્ઞ ભગત સમજે. કેમ જે સર્વ કરતા હતા એક મહારાજ છે. ત્રીજી વાત, ચૈત્ર વદ બીજને દિવસે શિવલાલ શેઠને વડતાલમાં તાવ આવ્યો. એ જમાનો એવો હતો કે આજ જેવી બધી હેલ્થને લગતી આટલી બધી સુવિધાઓ નહોતી, તો ગમે ત્યારે શરીર માંદા થતા, એટલે તો આયુષનો દરજ્જો પણ ઓછો રહેતો. મોટે ભાગે આજે જેટલા વર્ષો સુધી માણસ જીવે છે એટલા વર્ષો એ વખતે ભાગ્યે જ કોક જીવતા. પહેલી વાર વડતાલ ગયેલા ત્યારે આંજણી થઈ હતી, આ વખતે વડતાલ ગયા તો પાછો તાવ આવ્યો. બોલો, તોય સમાગમ કરવા જાય હો, તોય ત્યાં પડ્યા રહે. જે માણસને સહેજ જમતું માથું દુખે, સહેજ શરદી થાય, જરા કફ આવવા માંડે, તરત જ વિચાર કરે કે હવે હું ઘરે જતો રહું, હવે હું ઘરે જતો રહું. એમણે આ વાત ઘણી બધી વિચારવા જેવી છે. ચૈત્રવદ બીજને દિવસે શિવલાલ શેઠને વડતાલમાં તાવ આવ્યો. તેથી ગુણાતીતાનંદ સ્વામી પોતે ચૈત્રવદ ત્રીજને દિવસે તેમને જોવા તેમને ઉતારે આવ્યા, ત્યાં સુવાણ કરી ગયા. સ્વામી જોવા આવ્યા પછી હુવાણ કરતા ગયા. પછી વડતાલની સભામાં કહે કે, પછી એવું થયું કે સ્વામીએ એવી સરસ વાતો કરી, એવું બળ આપ્યું, ભગવાનને પ્રાર્થના કરી, સારું થઈ ગયું. પછી સભામંડપમાં આવીને સ્વામી એવી વાત કરી કે બાપ દીકરાનું નોખું નથી, તેમજ ગુરુ શિષ્યનું નોખું નથી. જે બાપનું એ એના દીકરાનું, એમ જે ગુરુનું એ એના શિષ્યનું. હા, બાપ અને દીકરા વચ્ચે સુમેળ હોવો જોઈએ. દીકરો ખરેખર બાપનો હોવો જોઈએ, બાપનો થઈને રહેવો જોઈએ. એમ ચેલો હંમેશા સદગુરુ સાથે આત્મીયતા કે આત્મબુદ્ધિ વાળો હોવો જોઈએ. હવે એના ઉપર લખે છો શિવલાલભાઈએ પછી ટિપ્પણી કરી કે તે ઠેકાણે પોતે ગુણાતીતાનંદ સ્વામી ગુરુ અને હું શિવલાલ ચેલો. જે સ્વામી બોલ્યા હતા ને કે બાપ દીકરાનું નોખું નથી, ગુરુ ચેલાનું નોખું નથી, તે ગુરુ કોણ? ગુણાતીતાનંદ સ્વામી. ચેલો કે છે હું, સ્વામી બાપ અને હું દીકરો. એમ સમજવું આવી ટિકડી લખી અને પછી રોજ વાંચે. ઓહો, સ્વામિનારાયણ ભગવાનની કેવી કૃપા, આવા મને ગુરુજનો આપ્યા, બાપની ગરજ સારે, માની ગરજ સારે એવા સંતો આપ્યા, હું એમનો દીકરો. ચોથી વાત, જેના આપણે કહેવાના છીએ, જેનું ભજન રાત દિવસ કરીએ છીએ અને જેનો આશરો છે, તે શ્રીહરિ સર્વ જાણે છે, તે આપણી સર્વ વાતે ખબર રાખશે. કારણ કે નાના મોટા પ્રોબ્લેમ તો સંસાર હોય ત્યાં, વ્યવહાર હોય ત્યાં આવે આવીને
તો શિવલાલભાઈને આ વાત ગમી ગઈ કે આ વાત અવારનવાર ધ્યાનમાં રાખે. વળી કહ્યું છે તે ખબર રાખ્યા વિના નહીં જ રહે. કેટલીક વાતો અંતર્યામીપણે તમારી જાણું છું એમ સ્વામીએ મને કીધું હતું. મોટા સંત હોય એમાં પરમાત્માનો વાસ હોય તો પરમાત્મા એમને જેનું જેટલું જણાવી દેવું હોય એટલું જણાવી દેતા હોય છે. સંત જાણી જાય આ પણ વાત એમણે લખી રાખી એટલે મન બુદ્ધિ કોઈ દિવસ ડોલ ડાપણ કરીને આઘા પાછા થાય નહીં. વળી બહુ ભજનનો આગ્રહ રાખે તો આને આ દેહમાં રહ્યા થકા અક્ષરધામ દેખાય. અને શ્રીજીએ કહ્યું છે જે બહુ ભજન કરશે તે પુરુષોત્તમનું ધામ દેખશે. એક દાડો તો આ સંસાર મૂકવો જ પડશે પણ હમણાં જઈને સાધુ પાસે એક મહિનો ન રહેવાય. દેહ તો એક દિવસ પડવાનો ને પડવાનો જ છે પણ કોક એમ કે એક મહિનો ટાઈમ કાઢીને સંતો ભેગા રહ્યો તો હો કામ આડાવે કે પણ આમ છે તેમ તો મરવાનું નહીં થાય ભાઈ. અત્યારે તો વર્ષમાં એક મહિનાનું કોક કહે છે અને મરવાનું થાય તો કેટલા કામ પડ્યા રહે છે એ ન સમજાય. વળી મહારાજ કહે મુને જેવો છું તેવો જાણીને ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહે એટલી જ વાર ધ્યાન કરે તો અનંત કોટી જન્મના પાપ બાળીને મારા ધામમાં લઈ જાવ એવો હું સમર્થ છું. સ્વામિનારાયણ ભગવાનને વાત કરેલી એ કોઈ નંદ સંતો બોલ્યા એ શિવલાલભાઈ લખી લીધી. અને જેવો હું છું એવો ન જાણે અને કોટી તપ કરે જપ કરે આ મંદિર હોના ના કરે તો પણ હું બીજા દેવો ઈશ્વરો કે અવતારો જેવા અમને કહે છે તે અમને બહુ વહમું લાગે છે એમ મહારાજે વાત કરેલી એ શિવલાલભાઈ લખી લીધેલી સંતોના મુખેથી સાંભળીને. મહારાજે કહ્યું છે ભગવાન અંધારામાં બેઠા હોય અને આપણે જોઈએ ત્યારે આપણે તે જે ભગવાનનું દર્શન થાય તો પણ તે એમ સમજે છે સર્વે એનું જ આપેલ મુને છે ત્યારે તેનું નામ સમજણ આવી કહેવાય. સાંભળો તો ખરા કેવડી અવળી ગંગા મહારાજે કરી બતાડી. મહારાજ કોઈ જગ્યાએ બેઠા છે ત્યાં અંધારું છે પછી આપણને સમાચાર મળ્યા કે મહારાજ ત્યાં છે તો આપણે ગયા. ત્યારે તો અંધારું જ હતું મહારાજ દેખાતા નહોતા પણ જેવો આપણે પ્રવેશ હતા તો આપણામાંથી તેજ નીકળી રહ્યું હતું એને કારણે કોના દર્શન થવા લાગ્યા ઊંધું થયું ને આપણા તેજે એ દેખાણા. તો પણ એ વખતે એમ સમજે કે એ તો અત્યારે તેજ દેખાડતા નથી અને અહીંયાથી એમનું તેજ પ્રકાશે છે. આ જેટલું કાંઈ મારા દ્વારા થઈ રહ્યું છે એ બધું એમનું જ આપેલું છે આવું સમજે. આવી આવી વાતો શિવલાલભાઈ લખી લેતા બોલો કેવા ડાયા છે એને કેવું પકડાતું છે. જેવી ગળથૂથી પીધી હોય તેવા ગુણ પ્રવર્તે છે એમ એકાંતિક સાધુની વાત ગળથૂથી જેવી છે કે જેવા એકાંતિકને આપણે સેવતા હોય એવું આગળ બધું થાય. વડતાલમાં એકાંતે ઘણી જ વાત કહી તેમાંથી આ સાંભળે તેટલી સંભાળી રાખી બાકી હૈયે રહી નથી. જ્ઞાનાનંદ સ્વામી તથા સર્વનિવાસાનંદ સ્વામી કેવો સુખ મૂકીને ગોપાળાનંદ સ્વામી પાસે રહ્યા. આ વાતે વિચાર કરવો અને ગાડીમાં જોડે સૂતા છીએ આવી વાતો શિવલાલ શેઠની નોંધપોથીમાં લખેલી છે તે સૌને માટે અતિ ઉપયોગી છે તેથી અહીં લખી છે. આ 9 વાતો શિવલાલભાઈએ ડાયરીમાં નોંધેલી એનું સેમ્પલ અહીંયા આપણને દર્શાવવામાં આવ્યું છે. એકાંતિક સાધુ સેવતા થાય છે સાચું જ્ઞાન સાચું હેત જો રાખીએ તો ટાળી દે અજ્ઞાન. સંત વિના સમજાય ના કદીએ જેમ છે તેમ સંતમાં પ્રીતિ રાખજો જેમ દેહમાં છે એમ. સાંભળો ભાઈ બે દોહા તો ગાવા જેવા આવ્યા છે તો આ તો મારે ગાવા જ પડશે. એકાંતિક સાધુ સેવતા થાય છે સાચું જ્ઞાન. એકાંતિક સાધુ સેવતા થાય છે સાચું જ્ઞાન. સાચું હેત જો રાખીએ સાચું હેત જો રાખીએ સાચું હેત જો રાખીએ સાચું હેત જો રાખીએ તો ટાળી દે અજ્ઞાન ટાળી દે અજ્ઞાન. સંત વિના સમજાય ના કદીએ જેમ છે તે સંત વિના સમજાય ના કદીએ જેમ છે તે સંતમાં પ્રીતિ રાખજો સંતમાં પ્રીતિ રાખજો સંતમાં પ્રીતિ રાખજો સંતમાં પ્રીતિ રાખજો જેમ દેહમાં છે એમ દેહમાં છે એમ
સંત વિના સમજાય ના કદી જેમ જ તે, સંત વિના સમજાય ના કદી જેમ છે તે, એ સંત માં પ્રીતિ રાખજો જેમ દેમ છે, સંત માં પ્રીતિ રાખજો જેમ દેહ માં છે, જો જેમ દેહ માં છે, દેહ માં છે. આપણને બધાને આપણા પોત પોતાના દેહમાં કેવી પ્રીતિ છે, આપણે કોઈ દિવસ આપણા દેહને સાચવવા માટે, આપણા દેહને સુખી કરવા માટે કોકની પાસેથી ઉપદેશ સાંભળવા જવો પડે છે? હે ભાઈ, આપણને ક્યાંક ગરમી થતી હોય તો કોક આવીને આપણને બહુ સમજાવે કે ભાઈ પંખો કરાય, ઉનાળો આવ્યો એટલે પંખો વપરાય, પંખો વાપરો ને તો બહુ ફાયદો થાય, પછી આપણે પંખો વાપરવાનું ચાલુ કરીએ. હે ભાઈ, આપણને ભૂખ લાગી હોય તો આપણે અડધો એક કલાક કોક આવીને ખરેખરી વાતો કરે કે ખાવાના શું ફાયદાઓ છે, પછી આપણે ખાઈ. આપણને આરામની જરૂર પડી હોય તો આપણે ક્યારે આરામ કરી લી, જેવી જરૂર જણાય. અરે ઘણી વખત તો જરૂર ન હોય ને તોય, કારણ કે આપણને એમાં પ્રીતિ છે, એમાં આત્મબુદ્ધિ છે, એનું સુખ એ જ મારું સુખ એવું લાગે છે. તો એના માટે કોઈ દિવસ કશાયની જરૂર જ નથી પડતી. ત્યારે આમાં એવું લખ્યું કે સંતમાં જેવી દેહમાં છે ને એવી પ્રીતિ રાખજો તો બધું કામ થઈ જશે. આ શિવલાલ શેઠની લખેલી તમામ વાતો બહુ ઉપયોગી છે. મોટા સંતો વિના સમજાય એમ નથી, માટે સુખ્યા થવું હોય તો જેવી દેહમાં પ્રીતિ છે તેવી સંતોમાં પ્રીતિ રાખજો. શ્રી વચનાબુદ્ધ ગઢડા અંત્ય 11માં કહે છે, જે જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. જેમ સરોવરમાં પાણી ભરાય ત્યાં આપોઆપ પંખીઓ આવે છે, તેમ જેને જેવી દેહમાં તેવી જ સાચા સંતમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ થાય તેમાં અનેક સદગુણો આવે છે, અને શ્રીહરિ પણ તેના જ અંતરમાં અખંડ નિવાસ કરીને રહે છે. સંતનો સ્નેહી હરિનો હાર્દિક બની જાય છે. માટે ભગવાને આપણને આવા સાચા સંતો આપ્યા છે તો એમાં દેહ અને દેહના સંબંધી જેવી જ પ્રીતિ અને આત્મબુદ્ધિ કરી લેવી. ઇતિ શ્રી સ્વામિનારાયણીય ભક્ત આખ્યાન મધ્ય ચતુર્થ પ્રકરણે શિવલાલ શેઠના આખ્યાનમાં વખાણની વિકરાળતા તથા શેઠને બ્રહ્મરૂપ થવાની વાતો કહી એ નામે 27મો અધ્યાય થયો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું આલા, અતિ પાવી ગયો છું આલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, અદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનાર, કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા.
વચન્યું.